નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજા માને? સરસ. તો જો સામાન્ય જ્ઞાન, ભાવિક, સામાન્ય જ્ઞાન ધોરણ 3 જેમાં આપણે યુનિટ કરી રહ્યા છીએ, બરાબર? યાદ છે ને બધાને કયું યુનિટ પહોંચ્યા છીએ? ચલો યાદ કરો બધા. તો આપણે યુનિટ નંબર 11 છે ત્યાં પહોંચ્યા છીએ, બરાબર? પ્રશ્ન નંબર 101, બરાબર? તો તમને ગણિત તો આવડતું જ હશે ને, અંકમાં બોલતા આવડે છે ને તમને. 101, એકમ, દશક અને 100 એટલે કે 101, બરાબર? તે પ્રશ્ન નંબર છે. તો ચાલો આપણે એને પૂરીએ. બનાસકાંઠા જિલ્લામાં કઈ જાતની ગાયો પ્રખ્યાત છે? બનાસકાંઠો જે જિલ્લો છે એમાં કઈ જાતની ગાયો પ્રખ્યાત છે? તો એમાં કાંકરેજી જે ગાયો છે એ પ્રખ્યાત છે, બરાબર? તો આપણે અહીં લખશું કાંકરેજી, બરાબર? કઈ ગાયો પ્રખ્યાત છે? કાંકરેજીની. પછી 102મો પ્રશ્ન છે, વલસાડ જિલ્લામાં કોની વસ્તી સૌથી વધારે છે? વલસાડ જિલ્લો છે એમાં કઈ જે વસ્તી વધારે વસે છે? તો કે પારસીઓની. કઈ વસ્તી આવશે? પારસીઓની, બરાબર? તો તમારે સામે લખવાનું છે પારસીઓની. ત્યાર પછી 103મો પ્રશ્ન છે, ઈડરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઈડરનો ડુંગર છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો કે ઈડરનો ડુંગર સાબરકાંઠામાં આવેલો છે, બરાબર? સાબરકાંઠા. ત્યાર પછીનો પ્રશ્ન છે, જૂનાગઢની કઈ જાતની કેરી પ્રખ્યાત છે? ચલો આ તો બધાને આવડવું જ જોઈએ. કેરી બધાને બહુ ભાવતી હોય તો પછી એની ખબર હોવી જોઈએ ને, ક્યાં કઈ પ્રકારની છે, કચ્છમાં કઈ પ્રકારની મળે છે, જૂનાગઢમાં કઈ મળે છે, બરાબર? તો એ તમને આવડવું જોઈએ. બહુ વસ્તુ ભાવતી હોય તો પછી એના વિશે જાણવું પણ જરૂરી છે. તો જૂનાગઢની કઈ જાતની કેરી પ્રખ્યાત છે? ચલો યાદ કરો, કેસર કેરી. કઈ આવશે? કેસર કેરી. ખાવ છો ને બધા કેસર કેરી? કેટલી મીઠી લાગે છે. તો પછી એના વિશે જાણવું પણ જરૂરી છે, બરાબર? ત્યાર પછીનો ક્વેશ્ચન, કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? ચલો આ પણ આવડવું જોઈએ. કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? ચલો યાદ કરો, અમદાવાદ. ક્યાં આવેલું છે? અમદાવાદ. તો અહીંયા લખવાનું છે અમદાવાદ. ત્યાર પછી જૂનાગઢ જિલ્લાના કેટલા તાલુકા છે? જૂનાગઢ જિલ્લો છે એના કેટલા તાલુકા છે? પ્રશ્ન છે, ટુવામાં શું જોવાલાયક છે? કે ટુવામાં શું જોવાલાયક છે? તો ટુવામાં ગરમ પાણીના કુંડ. શું છે? ગરમ પાણીના કુંડ, બરાબર? આ છે એ જોવાલાયક છે. ત્યાર પછી છે, જૂનાગઢના કેટલા જિલ્લામાં તાલુકા છે? જૂનાગઢ જિલ્લો છે એમાં કેટલા તાલુકા છે? તો 14 તાલુકા છે. કેટલા? 14. પંચમહાલ જિલ્લાના કેટલા તાલુકા છે? તો કે 9 તાલુકા છે. કેટલા? 9, બરાબર? ત્યાર પછી સાબરમતી નદી પર સૌથી જૂનો પુલ કયો છે? સાબરમતી નદી છે એના પર સૌથી જૂનો પુલ કયો છે? તો એલિસ બ્રિજ. કયો છે? એલિસ બ્રિજ, બરાબર? એલિસ બ્રિજ. ત્યાર પછી ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે? તો કે ઊંઝામાં. ક્યાં આવેલું છે? ઊંઝામાં, બરાબર? આ છે યુનિટ 11. ત્યાર પછી નેક્સ્ટ યુનિટ છે 12. શું છે? 12મો યુનિટ. શું કીધું છે? ડુમસ વિહાર ધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ડુમસ વિહાર ધામ છે એ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું છે. ક્યાં છે? સુરત જિલ્લામાં. તો અહીં આવશે સુરત. ત્યાર પછી દૂધસાગર ડેરી
ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? તો તમે બધા દૂધ પીવો છો ને, તો દૂધ સાગર ડેરી છે એ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલી છે? મહેસાણા. ડાકોરમાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? ડાકોર છે, ડાકોર, એમાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? તો કે એમાં ગોમતી તળાવ. કયું આવશે? ગોમતી તળાવ. કરોળિયાને કેટલા પગ હોય છે? ચલો, તમે બધાએ કરોળિયો તો જોયો જ હશે, જોયો છે ને? તો કરોળિયાને કેટલા પગ હોય, તમે ક્યારે નિરીક્ષણ કર્યું છે કે રોગો જોવો જ છો? કરોળિયાને 8 પગ હોય. કેટલા હોય? 8. તો આપણે અહીંયા લખશું 8. ઉંટડિયા મહાદેવનું મંદિર કઈ નદીના કાંઠે આવેલું છે? ઉંટડિયા મહાદેવનું મંદિર છે એ વાત્રક નદીના કાંઠે આવેલું છે. ક્યાં આવેલું છે? વાત્રક. સૂર્યાસ્ત પછી રાત પડતા પહેલાના સમયને શું કહે છે? સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમી જાય છે. સૂર્ય છે એ સૂર્યાસ્ત એટલે કે સૂર્ય છે આથમી જાય છે, બરાબર. સૂર્યોદય, સૂર્યોદય એટલે કે સૂરજ ઉગી રહ્યો છે, બરાબર. સવારનો સમય કહેવાય એને. સૂર્યાસ્ત એટલે કે સાંજ. સાંજને શું કહેશે આપણું? સંધ્યા કહેવાય. શું કહેવાય? સંધ્યા. અહીંયા શું કીધું? સૂર્યાસ્ત પછી રાત પડતા, સૂર્યાસ્ત થાય પછી રાત જે પડે છે એ રાત પહેલાના સમયને શું કહેવાય છે? તમે તરસીટાણું કહો છો, બરાબર. સાંજ કહો છો, સંધ્યા. શું કહેવાય એને? સંધ્યા, બરાબર. તો અહીંયા આપણે લખશું સંધ્યા. સહદેવ અને નકુલના માતાનું નામ શું હતું? ચલો, આ તો સહદેવ અને નકુલ એ કોના પુત્ર હતા એ ખબર છે તમને? પાંડુના પુત્ર હતા. પાંડુના 5 પુત્ર હતા, એમાં 3 કુંતીના હતા. પાંડુને 2 પત્ની હતી, બરાબર. પાંડુ છે એ મહાભારત તમે જોતા હોવ તો એમાં આવે છે, બરાબર. ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ બંને છે એ ભાઈઓ હોય છે. અને પછી ધૃતરાષ્ટ્રના 100 કૌરવો હોય છે, એના 100 પુત્ર હોય છે, બરાબર. દુર્યોધન જે છે, પછી પાંડુના 5 પુત્ર છે, જેમાં પહેલો છે યુધિષ્ઠિર, બીજો છે ભીમ, ત્રીજો છે અર્જુન, ચોથો સહદેવ અને પછી નકુલ, બરાબર. તો આ 5 પુત્રો છે એમાં પાંડુને 2 પત્ની હતી. એક હતી કુંતી અને એક હતી માદ્રી, બરાબર. કુંતી અને માદ્રી 2 પત્નીઓ હતી. કુંતી એની પહેલી પત્ની હતી અને માદ્રી એની બીજી પત્ની હતી. કુંતીના 3 પુત્ર હતા. કુંતી અને પાંડુના 3 પુત્ર જે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, એ 3 કુંતીના હતા. અને માદ્રીના 2 પુત્ર, સહદેવ અને નકુલ. પાંડુ બંનેના, કુંતી અને માદ્રી અને પાંડુ, બરાબર. પાંડુને 2 પત્ની હતી, કુંતી અને માદ્રી. કુંતીના 3 પુત્ર છે અને માદ્રીના 2 છે. તો સહદેવ અને નકુલ માતાનું નામ માદ્રી હતું. શું હતું? માદ્રી. તો અહીંયા આવશે માદ્રી. ત્યાર પછી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનના માતાનું નામ શું હતું? જો અમે કીધું ને કે પાંડુને 5 પુત્ર હતા, એમાં 3 પુત્ર કુંતીના હતા અને 2 પુત્ર છે માદ્રીના હતા. 2 પત્ની હતી એટલે કુંતી અને માદ્રી. કુંતીના યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અને માદ્રીના સહદેવ ને નકુલ, બરાબર. અહીંયા છે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. તો એની માતાનું નામ શું છે? કુંતી, બરાબર. શું હતું? કુંતી. અભિમન્યુના પિતાનું નામ શું હતું? હવે અભિમન્યુ, બરાબર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ એ 5-5ની પત્ની એક જ હતી. કોણ હતી? પાંચાલી, બરાબર. 5-5ની પત્ની એક જ હતી, પાંચાલી. એ પાંચાલીમાં પછી અર્જુને છે એની બીજી પત્ની હતી,
સુભદ્રે, બરાબર? શું હતું? સુભદ્રે જે હતી કૃષ્ણની બેન, સુભદ્રે છે એકસો કૃષ્ણની બેન હતી, બરાબર, જેના અર્જુન સાથે લગ્ન થયા હતા. અર્જુન પાંડુનો પુત્ર, ત્રીજા નંબરનો પુત્ર છે કુંતી અને પાંડુનો, બરાબર. ધનુષધારી અર્જુન છે. અર્જુનને બે પત્ની હતી. એક તો પહેલાં પાંચે પાંચને એક જ પત્ની હતી પાંચાલી, પાંચ વચ્ચે એક જ પત્ની હતી પાંચાલી. ત્યાર પછી અર્જુનની બીજી પત્ની હતી જેનું નામ શું હતું? સુભદ્રે જે હતી કૃષ્ણ ભગવાન છે એની બેન હતી સુભદ્રે, બરાબર. તો સુભદ્રે અને અર્જુનને એક પુત્ર હતો જેનું નામ હતું અભિમન્યુ. શું હતું? અભિમન્યુ. તો અભિમન્યુના પિતાનું નામ શું હતું? તો કે અભિમન્યુના પિતાનું નામ અર્જુન હતું. શું હતું? અર્જુન. અર્જુનનો પુત્ર છે. શ્રી કૃષ્ણના માતાનું નામ શું હતું? જો માતાનું નામ પૂછ્યું છે. શ્રી કૃષ્ણને બે માતા હતી, તમને ખબર હોય તો. શ્રી કૃષ્ણને બે માતા હતી, એક તો યશોદા અને એક છે દેવકીજી. તો એને જન્મ આપનાર માતા કોણ છે? તો કે દેવકી, બરાબર. તો અહીંયા આવશે એની માતાનું નામ દેવકી. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ યુનિટ છે આપણે જોશું, બરાબર. તો તમારે HWમાં યુનિટ 11 અને યુનિટ 12 છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ.